અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે શહેરમાં સરેરાશ ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે શ્યામલ ચાર રસ્તા પાસેની સૌથી વધુ દુકાનોમાં દસ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે અમુક એપાર્ટમેન્ટના સેલરમાં પાણી ઘૂસી જતાં મોંઘેરી ફોર વ્હીલર ગાડીઓ ડૂબી ગઈ છે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં પાણી ભરાતા બાળકો સહિતના દર્દીઓને સલામત સ્થળે ખસેડવા પોલીસ કર્મીઓએ જહેમત ઉઠાવી પ્રશંસનીય કામગીરી કરી હતી અમદાવાદ ઉપરાંત સુરત અને વલસાડ નર્મદા વગેરે પંથકમાં પણ ભારે વરસાદ છે સુરતના ઉમરપાડામાં તેર ઇંચ વરસાદ પડ્યો છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક સંવાદ કરી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને પગલે બંને જિલ્લામાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જામનગર શહેરમાં એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે પણ એનડીઆરએફની ટીમને ગોઠવવામાં આવી છે જામનગર ખંભાળિયા હાઈવે પર જામનગર નજીક ગોરધનપર પાસે એક કાર અને જેસીબી વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાતા કારને ભારે નુકસાન પહોંચ્યું હતું ઉલ્લેખનીય છે કે ગોરધનપર પાસે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું નિર્માણ થવા જઈ રહ્યું છે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના તત્કાલીન શાસક રાજવી શ્રી દિગ્વિજયસિંહજી જાડેજાએ પોલેન્ડના હજારો નિરાશ્રિત બાળકોને બાલાચડીમાં આશ્રય આપી શિક્ષણ આપ્યું હતું આ ઉપકાર પોલેન્ડ આજ સુધી ભૂલ્યું નથી પોલેન્ડમાં દિગ્વિજય સિંહજીને ધ ગુડ મહારાજા તરીકે સંબોધવામાં આવે છે પોલેન્ડમાં તાજેતરમાં જ તેમના નામની ટ્રામ શરૂ થઈ હતી ત્યાર પછી જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારત સરકાર દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનશીપ આઈસીસીઆરના નેજા હેઠળ પોલેન્ડમાં ભારતના રાજદૂત નગમા મલિકની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો શ્રી દિગ્વિજય સિંહજીના સન્માનમાં આયોજિત આ કાર્યક્રમમાં જામનગરના જામ સાહેબ શ્રી શત્રુસલ્યસિંહજી જાડેજાને પણ આમંત્રણ પાઠવાયું હતું જામ સાહેબના પ્રતિનિધિ તરીકે જામનગરના આંખના રોગોના સિનિયર ડૉક્ટર પિયુષભાઈ માટલિયા તથા તેમના પુત્ર ડૉક્ટર હિમાંશુ માટલિયાએ પોલેન્ડમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે પોલેન્ડમાં ઓગણીસો એકાણુંમાં આરંભ થયેલ એક સ્કૂલના પેટર્ન તરીકે પણ સિંહજી જાડેજાનું સન્માનિત કરવામાં આવ્યા છે સ્કૂલમાં તેમના ચિત્રો પણ મૂકવામાં આવ્યા છે